રાજ્યના મુખ્યમંત્રી શીલજ ખાતે પહોંચ્યા છે. પહેલા લંકામણ, ત્યારબાદ ભાડજ અને હવે શીલજના લોકોને તેઓ મળી રહ્યા છે અને પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થાય તે માટે લોકોને મળીને મત માગી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી બોપલ રિંગ રોડથી આંબલી સુધી રોડ શો, ભાજપનો આ પ્રચંડ પ્રચાર, અલગ અલગ જગ્યાઓ પર ઝંઝાવાતી પ્રચાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. કેન્દ્રીય નેતાઓ છે સતત, જ્યાં ભારતીય જનતા પાર્ટી કે જેમને સીટો ઓછી મળી છે એવી જગ્યાઓ પર કેન્દ્રીય નેતાઓ છે કે સતત પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી પહેલા લપકામણ ખાતે પહોંચ્યા હતા, ગામના લોકોને મળ્યા હતા અને ગામના લોકોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને કાર્યકરોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો. ત્યારબાદ તેઓ ભાડજ ખાતે પહોંચ્યા હતા અને ભાડજ ખાતે ખુદ તેઓ લોકોને મળી રહ્યા હતા અને જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. આ સીધા દ્રશ્યો શીલજ ખાતેના અમે આપને બતાવી રહ્યા છીએ. વિધાનસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછા એટલે કે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લી ઘડીના આજે પ્રચારો છે અને લોકોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સતત અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર અને પ્રસાર કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવવાના છે તે પહેલા જ આ શીલજના દ્રશ્યો. શીલજથી સીધા જઈશું. સપના અમારી સાથે જોડાઈ ગયા છે. સપના, પહેલા લપકામણ, ભાડજ અને હવે શીલજના લોકોને રાજ્યના મુખ્યમંત્રી ત્યાં મળવાના છે. ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે રીતે લોકો સ્વાગત કરી રહ્યા છે ત્યાંના. ઓછા દિવસો બાકી છે. 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. કોઈ પણ કચાસ ન રહી જાય તેનું ભારતીય જનતા પાર્ટી ખૂબ ધ્યાન રાખી રહી છે અને આ પ્રચાર અને પ્રસાર. તો આ દ્રશ્યો આપ જુઓ, ક્યાંય કચાસ રાખવા નથી માંગી રહી ભારતીય જનતા પાર્ટી અને ખુદ મુખ્યમંત્રી છે કે તેઓ
રોડ શો થકી ત્યાં ઉતર્યા છે લોકોની વચ્ચે. અમે તમારી સાથે જ છીએ તેવો વિશ્વાસ લોકોને આપી રહ્યા છે. અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સારી લીડ સાથે અને બહુમતીથી પોતાની સરકાર બનાવશે. તેમાં તમારો સાથ ખૂબ જરૂરી છે. એક એ પ્રકારના દ્રશ્યો અહીંયા ઊભા થયા છે. સપના અમારી સાથે જોડાઈ ગયા છે. સપના સતત લોકોની વચ્ચે રહી રહ્યા છે અને ખાસ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે. ક્યાંય કોઈ જગ્યા પર કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને આ છેલ્લી ઘડીએ પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. તમામ જે વ્યવસ્થાઓ છે તે પણ અહીં જોવા મળી રહી છે. આ સાથે સૌથી વધારે તો લોકોનો હર્ષો ઉલ્લાસ એટલો બધો છે કે તમામ જે લોકો છે તેઓ રાહ નથી જોતા કે સીએમ તેમના સુધી ચાલીને આવે. તેઓ ખુદ જેવા સીએમ ગામની હદે પહોંચે કે તરત તમામ જે લોકો છે તેઓ તેમના અભિવાદન આપવા માટે પહોંચે છે. અને પહોંચે પણ કેમ નહીં, જ્યારે એક તો તેમનો મૃદુ સ્વભાવ અને બીજી તરફ ગામના જે કામકાજ છે, જે તમામ જે તેમના વિસ્તારોના પ્રોજેક્ટ છે તે પણ તેમણે ખૂબ સારા એવા પૂરા કર્યા છે. વાત જ્યારે ઘાટલોડા વિધાનસભાની હોય ત્યારે નિશ્ચિત રૂપે અમદાવાદથી ગાંધીનગર જોડતો જે બ્રિજ હોય, તમામ જે પ્રોજેક્ટ્સ છે, રોડ રસ્તાઓ હોય, તમામ જે સુવિધાઓ છે તે તેમણે પૂરી પાડી છે. એટલા જ માટે સૌ કોઈકના ચહેરા ઉપર ઉત્સાહ છે, હર્ષો ઉલ્લાસ પણ છે. અને એટલા જ માટે સૌ કોઈક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિવાદન માટે અહીં પહોંચી રહ્યા છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચહેરા ઉપર પણ જે આનંદ હતો એ પણ આપણે જોયું. આગેવાનો છે, એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો ભૂપેન્દ્રભાઈ, તમારા ગામમાં આવ્યા, મુલાકાત કરી, કેવું લાગ્યું? ભૂપેન્દ્રભાઈ અમારા ગામમાં અવારનવાર આવતા જ રહ્યા છે, પણ જે આજે આવ્યા ને આજનો જે માહોલ છે, અને ભૂપેન્દ્રભાઈને 3 લાખથી વધારે લીડથી અમારે જીતાને આગળ મોકલવાના છે. અને ભૂપેન્દ્રભાઈ શાંત સ્વભાવના છે, પણ કામમાં બહુ જોર છે. એમ કામમાં કોઈ પણ ટાઈમે તમે જઈને ઉભા રહો તો ક્યારેય કામ અમારું અટકતું નથી. કોઈ પણ ગુજરાતના કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ પબ્લિક જાય, પણ કામ બધા પૂરેપૂરા થઈ જાય ત્યાં એમના. બિલકુલ, તમારા ગામના જ કામની વાત કરીએ, કયા કયા કામ છે કે જે તેમના આવ્યા પછી થયા છે? અમારા ગામમાં લગભગ તો કામ એવું કોઈ હતું જ નહીં, કારણ કે બીજેપીની સરકાર એટલે ભરોસાની સરકાર, જે બી કામ એ ટાઈમસર કરતા હતા. અને ભૂપેન્દ્રભાઈ અમારા ગામમાં જ રહે છે એટલે અમારા ગામના વડીલ જ કહેવાય. એ રીતે કોઈ બી અમારો પ્રશ્ન લઈને ગયા હોય તો તરત એ રીતે સોલ્વ કરી દે છે. અને દરેક નાત જાત બધાના માટે એ પ્રેમથી સારી રીતે વર્તન કરે છે. અને શાંતિ અને સલામતી માટે ભાજપ સરકાર જ જોઈએ, જે દેશના દરેક સમાજને ખબર જ છે અને જરૂર છે. એટલે એના માટે દરેક લોકો પ્રયત્ન કરશે અને સખત લીડથી એમને ફરીથી સીએમ બનાવવાની કોશિશ છે. અને તે 100% 110% પાર થશે ને થશે જ. બિલકુલ દીક્ષિતા, આ આત્મવિશ્વાસ ભાજપના કાર્યકર્તાઓનો કે તેમનો જે ઉમેદવાર, તેમના જે મુખ્યમંત્રી છે તેઓ જંગી લીડ સાથે આગામી જે ચૂંટણી છે તેમાં જીતશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે જે કામકાજ કર્યા છે તેમનો જે અનુભવ વ્યક્ત કરી રહ્યા છે. બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ખૂબ સારી લીડ સાથે જીતે તેવું તેમણે કહ્યું હતું. ને હું આપને કહી દઉં કે 2017માં જ્યારે પરિણામો આવ્યા ત્યારે કોઈપણ ધારાસભ્ય હતા તેના આટલા બધા મત નહોતા પડ્યા જેટલા ભૂપેન્દ્ર પટેલના મત પડ્યા હતા. એટલે આ વખતે એ પણ જોવાનું રહેશે કે શું તેઓ પોતાનો જ રેકોર્ડ તોડે છે કે નહીં. ખૂબ જ લોક લાડીલા છે, લોકોની વચ્ચે રહેતા છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી લોકોની વચ્ચે પહોંચ્યા છે, ભરોસાની ભાજપ સરકાર, પહેલાં જે અમે તમને ભરોસો આપ્યો હતો તે તમામ જે વિકાસના કામો છે અમે પૂરા કર્યા છે. અને હવે આવનારા સમયમાં અમે જે અમારા સંકલ્પપત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે જ અમે જે વિકાસ છે તે કરવાના છે. વધુ એકવાર ભરોસો લોકોને આપવા માટે પ્રજાની વચ્ચે પહોંચ્યા છે રાજ્યના મુખ્યમંત્રી, લોકોને મળી રહ્યા છે, તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. અને તેમનું દરેક જગ્યા ઉપર, લપકામણ કહો, ભાડજ કહો કે શીલજ ખાતે, જ્યાં જ્યાં તેઓ પહોંચ્યા ત્યાં ત્યાં તેઓનું પુષ્પોથી જે સ્વાગત કરવામાં આવ્યું, કેટલીક જગ્યા ઉપર ફૂલ વિછાવવામાં આવ્યા અને ત્યાંથી સ્વાગત કર્યું નાની બાળકીઓએ, તો લોકોને મળી, લોકોની વચ્ચે રહીને તેમનું સ્વાગત થયું રાજ્યના મુખ્યમંત્રીનો આજે રોડ શો. જનતાની વાતમાં આગળ વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના 5 દિવસ પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્રના મથાળા સાથેના 72 પાનાના દસ્તાવેજમાં બાળકોથી લઈને